હોય તેમ કીધા રાખતા હતા બીજી તરફ અલ્પેશની જાન લીલા તોરણે પાછી કાઢવાની ચીમકી આપતા લવિંગજીને ટિકિટ મળી ગઈ જો કે હવે રાધનપુરથી ટિકિટ ન મળવાનું અલ્પેશનું દર્દ અંતે બહાર આવ્યું એક સમયના દુશ્મન હતા તે હવે મિત્ર બની ગયા અને અલ્પેશે રાધનપુરમાં લવિંગજીને ગળે લગાવી લવિંગજી અને કમલને જીતાડવા અપીલ કરી મારું વચન જોઈએ છે મારો ફેરો ના પડે મારો પ્રચાર છોડીને હું અહીંયા લવિંગજીને કમલને જીતાડવા આવ્યો છું પ્રચાર માહોલ વચ્ચે કોંગ્રેસમાં ગાબડું પડ્યું સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં પણ કોંગ્રેસ નેતાઓના કેસરિયા ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના કાંગરા કર્યા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓના કેસરિયા બાદ ઉત્તર ગુજરાતમાં પણ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું ઉત્તર ગુજરાતના કોંગ્રેસ નેતા એ જે પટેલે કાર્યકર્તાઓ સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો તેમની સાથે કોંગ્રેસ પ્રદેશ સમિતિ મહામંત્રી જીએમ પટેલ તેમજ પૂર્વ મંત્રી કાનજી પટેલ ભાજપમાં જોડાયા નટુજી ઠાકોર પ્રહલાદ પટેલ પણ અન્ય નેતાઓ સાથે ભાજપમાં સામેલ થયા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ નેતાઓના કેસરિયા કરવાથી કોંગ્રેસને ઝટકો લાગ્યો ગાંધીનગર કમલમ ખાતે સર્વે કોંગ્રેસ નેતાઓ ભાજપમાં જોડાયા ભાજપ સંગઠન મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ કેસ પહેરાવી નેતા અને કાર્યકર્તાઓને ભાજપમાં આવકાર્યા

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની કટલેહી બજારમાં બે દુકાનદારો વચ્ચે મારામારી થઈ બે દુકાનદારો વચ્ચે ગ્રાહકને વસ્તુ આપવાના ભાવને લઈને બબાલ થઈ ગ્રાહકને એક વેપારીએ ઓછા ભાવે કપડા આપતા બંને વેપારીઓ સામસામે આવી ગયા આ અંગે બોલાચાલી બાદ વાત વણસી અને મારામારી સુધી પહોંચી ગઈ ખાર રાખીને અલ્તાફ જાલિયાવાલાએ અશરફ તાંઢીને માથામાં લાકડી ફટકારી દીધી ઇજાગ્રસ્ત અશરફને સિવિલ લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અમદાવાદમાં વધુ એક લવ લવજહાદનો કિસ્સો સામે આવ્યો સ્પામાં કામ કરતી યુવતીને ઓળખ છુપાવી પ્રેમ જાળમાં ફસાવી બાદમાં બ્લેકમેલ કરીને યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું નાસીર હુસેન નામના વ્યક્તિએ સમીર પ્રજાપતિ નામથી હિન્દુ ઓળખ આપીને યુવતીને બે મહિના સુધી લિવ રિલેશનશિપમાં રાખી એટલું જ નહીં યુવતીનો બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને વિધર્મી યુવકે પોતાના બે મિત્રો સાથે મળી યુવતીનો ગેંગરેપ કર્યો યુવતીએ આ મામલે આપઘાતનો પ્રયાસ કર્યો હતો બાદમાં વસ્ત્રાપુલ અને લવજહા ગુનો નોંધાયો અને પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી એસસીએસટી સેલને સોંપ્યા છે ગોમતીનગરમાં ઝીરો નંબરથી ગુનો દાખલ થયો ત્યાર પછી વસ્ત્રપુર પીઆઈશ્રીએ આ ગુનાની તપાસના કાગળો અત્રે મોકલશે તો યુવતીને સાથે રાખી અને વિશેષ પૂછપરછ કરી અને પુરાવા મેળવી અને જે કંઈ આમાં લેશે એના ઉપર સખત કાર્યવાહી કરવામાં આવશે